આપણી આજુબાજુમાં ઘણી વસ્તુઓ રંગબેરંગી વસ્તુઓ જોવા મળે છે. એમાંનો પહેલો ટોપિક આજે છે રંગબેરંગી, એટલે કે રંગો આપણે આજે રંગોથી શરૂ કરીએ. સૌથી પહેલી એક્ટિવિટી છે એમાં તમારે આ એક્ટિવિટી એટલે કે કલર્સ રંગોના નામ પાટી ઉપર લખવાના છે અને આ સ્ક્રીન પર જ્યાં પાટા કરવાના રહેશે. R E D રેડ એટલે લાલ, G R ડબલ N ગ્રીન એટલે લીલો, W H I T E વ્હાઇટ એટલે સફેદ, B L A C K બ્લેક એટલે કાળો, P I N K પિંક એટલે ગુલાબી, Y E ડબલ L O W યલો એટલે પીળો, B R O W N બ્રાઉન એટલે કથાઈ, P U R P L E પર્પલ એટલે જાંબુડિયો, B L U E બ્લુ એટલે ભૂરો, O R A N G E ઓરેન્જ એટલે નારંગી. આ બધા સ્પેલિંગ તમારા ફૂલ લાઈન બુકમાં એક વખત લખીને પાકા કરવાના રહેશે. એના પછીની આપણી મેઇન એક્ટિવિટી પહેલી છે, ખૂબ જ સરસ મજાનું ડાયરી છે, કવિતા છે, તે આપણે શરૂ કરીએ. ચલો એક્ટિવિટી 1 છે, તમારે પાકી બુકમાં લખવાની છે. અ બિગ રેડ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઈલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય. અ બિગ, બિગ એટલે મોટું, રેડ એટલે લાલ, બલૂન એટલે ફુગ્ગો, એક મોટો લાલ કલરનો ફુગ્ગો વેન્ટ અપ એટલે ઉપર ગયો, ઇન ધ સ્કાય ક્યાં તો કે આકાશમાં ઊંચે ગયો, હી સ્માઈલ્ડ, હી એટલે તે કોણ તો કે રેડ બલૂન લાલ કલરનો ફુગ્ગો, સ્માઈલ એટલે હસ્યો, કોની સામે તો કે એટ ધ કાઈટ, કાઈટ એટલે પતંગ, તો પતંગની સામે હસ્યો એન્ડ સેડ અને કીધું, શું કીધું તો કે ગુડ બાય, શું થયું તો કે લાલ કલરનો મોટો બધો ફુગ્ગો છે આકાશમાં ઊંચે ગયો, આકાશમાં પતંગ ઉડતી હતી તો એને શું કહ્યું તો કે પતંગની સામે હસ્યો અને શું કીધું તો કે ગુડ બાય એમ કીધું. હવે આપણે શું કરવાનું છે મિત્રો, તો કે આ રેડની જગ્યાએ પિંક એટલે કે અ બિગ પિંક બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઈલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય. પિંક, બ્લુ, યલો, ગ્રીન અને ઓરેન્જ આ પાંચે પાંચ કલરના નામનો ઉપયોગ કરી તમારે રેડની જગ્યાએ લખી અને આખી લાઈન છે ચારે ચાર લીટીની ફરીથી લખવાની છે. આ એક્ટિવિટી છે તમારે પાકી બુકમાં કરવાની રહેશે. એના પછી એક્ટિવિટી બીજી અને ચોથી એ આપણે ટેક્સ્ટ બુકમાં જ કરવાની છે. આપણે મૂળાક્ષરો છે, અક્ષરો છે, ગણી શોધી ગણી અને લખવાના છે. ચાલો સૌથી પહેલા શું છે, તે બોર્ડ ભરેલું છે, એમાં એક આલ્ફાબેટ બી આપેલો છે, સ્મોલ લેટર બી આપેલો છે. અ બનાના એટલે કેળું, અ બોય એટલે છોકરો, અ બેન એટલે દફતર, અ બલૂન એટલે ફુગ્ગો અને અ રેબિટ એટલે સસ્તું. હવે આપણે શું કરવાનું છે તો કે આમાં કેટલા બી આવે છે તે આપણે શોધી અને લખવાના છે. આપણે કોઈ બી ભૂલાઈ ન જાય એના માટે આપણે તેના પર રાઉન્ડ કરતા જશું. સૌથી પહેલા અ બનાનામાં બી આવ્યો કેટલા બી વાર, તો કે એક વાર, પછી બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર અને છઠ્ઠી વાર. બી શબ્દ છે એ પાંચે પાંચ સ્પેલિંગમાં કેટલી વખત આવે, છ વખત. તો આપણે શું કરશું તો કે અંગ્રેજીમાં છ વડે છ વખતથી નાખશું. આવી રીતે આ બીજી અને ચોથી ચોથી એક્ટિવિટીમાં પણ એમ જ છે, તમારે આ રીતે શબ્દ ઓળખવાના છે. એક્ટિવિટી તમારે ટેક્સ્ટ બુકમાં જ કરવાની રહેશે. થેન્ક યુ.